હવે સમાચાર વિગતવાર. ભરૂચ નગરપાલિકાના પાણી વિભાગના બહાર પીપડતા કરોડો રૂપિયાના બિલની ચૂકવણી નહીં કરતા વીજ કંપનીએ પાણીની જગ્યાએ શહેરની સ્ટ્રીટ લાઇટના વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા બે દિવસથી શહેરમાં અંધાર પડ છવાઈ ગયો છે. ત્યારે ભરૂચ શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ સભ્યોએ ભીખ માંગી વીજ બિલ માટે રૂપિયા એકત્રિત કર્યા હતા. ભરૂચ શહેરમાં બે દિવસથી અંધાર પડ છવાઈ ગયો છે, જેના કારણે પાલિકા સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. એક તરફ આજરોજ વિપક્ષે પાલિકાના અધિકારીઓનો ઘેરાવાનો કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે ભરૂચ જિલ્લા આરટીઆઈ એક્ટિવિસ્ટ સભ્યોએ શહેરના શક્તિનાથ વિસ્તારમાં હાથોમાં ઘંટી અને ડબ્બા લઈને લોકો પાસે પાલિકાનું દેવું ભરપાઈ કરવા માટે ભીખ માંગી હતી. જેમાંથી એકત્ર થયેલ રૂપિયા લઈ તેઓ ભરૂચ નગરપાલિકા ખાતે પહોંચી તેમને ઉઘરાવેલા રૂપિયા પ્રમુખને આપવા જતા મિટિંગમાં જઈ રહેલા પ્રમુખ અકળાયા હતા. જોકે ત્યારબાદ એક્ટિવિસ્ટોએ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે ઉઘરાવેલા રૂપિયા આપવા પહોંચ્યા હતા. જોકે આ રીતે ફંડ ન સ્વીકારાય તેમ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું. જોકે આ મામલે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે પ્રમુખને આ રીતે પીછો કરીને ફંડ આપવા તે યોગ્ય ન કહેવાય એને વખોડી નાખ્યો હતો. આ રીતે પાલિકાના નામ ઉપર ભીખ મંગાવી પણ યોગ્ય ન કહેવાય એમ જણાવ્યું હતું. ભરૂચ નગરપાલિકાના વસ્ત્ર ધારણ કરી આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત, સેજલ દેસાઈ, વિનોદ કરાડે દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો. હું ભરૂચ નગરપાલિકા, મારી દશા જોઈને તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. એક વખત મારી જળ જલાલી હતી, પ્રજાના પૈસા થી પ્રજા હિતના કામો થતા હતા, પણ છેલ્લા 35-40 વર્ષથી એવા વ્યક્તિઓ શાસન કરવા આવી ગયા છે, અને એની સાથે વિરોધ પક્ષ પણ એટલો નબળો છે કે જે શાસક પક્ષ જોડે ખાલી દેખાવ પૂરતો વિરોધ કરી અને પછી મારું તારું સહિયારું કરી ને ભાગ બટાઈ કરતા આવી ગયા છે. એને કારણે આજે હું દેવાના ડુંગરમાં દબાઈ ગઈ છું. મારે ના છૂટકે છેલ્લા બે દિવસથી લાઈટ બિલ ના ભરવાને કારણે ભરૂચની જનતા અંધારપટમાં ઘેરાઈ ગઈ છે, તો એને કારણે આજે મારે રોડ પર આવીને પ્રજાની વચ્ચે ભીખ માંગવાનો વારો આવેલો છે કે હે પ્રજા, મને મદદ કરો, મને દેવામાંથી મુક્ત કરો, જેથી લાઈટ બિલ ભરી અને તમારા જીવનમાં ફરીથી ઉજાસ ફેલાવી શકું. આ એક પ્રતિકાત્મક અમારો વિરોધ છે, અને આ જે કઈ પૈસા પ્રજાએ પ્રેમથી આપેલા છે તે બધા પૈસા અમે નગરપાલિકામાં જઈને જમા કરાવીશું, અને મુખ્ય અધિકારી ને શાસક પક્ષ ના ચરણોમાં પગે લાગીને કહીશું કે હે લો પૈસા અને લાઈટ બિલ ભરો અને ભરૂચની જનતાને ફરીથી અજવાળું આપો. ભરત માતા કી જય, વંદે માતરમ. બે દિવસથી સ્ટ્રીટ લાઇટનું જે વી દ્વારા કનેક્શન કાપવામાં આવ્યું છે, આજરોજ ભરૂચ નગરપાલિકામાં ભિખારીનો વેશ ધારણ કરીને જે લોકો આવ્યા હતા, મારે મિટિંગમાં જવાના કારણે હું નીચે ઉતરતી હતી ને એમણે મારે એક પીછો કરીને મીડિયામાં ચમકવા માટે જે કૃત્ય કર્યું છે, લેડીઝ તરીકે હું એને સખત શબ્દમાં વખોડું છું. જો એ લોકોએ પૈસા જ જમા કરાવવા હતા તો ભરૂચ નગરપાલિકાની બધી જ ઓફિસો ખુલ્લી હતી, અને એ લોકોના 400 રૂપિયાથી ભરૂચ નગરપાલિકાનું લાઇટ બિલ નથી ભરાવવાનું, અને ભરૂચ નગરપાલિકામાં એવો કોઈ નિયમ પણ નથી કે નગરપાલિકા નામે કોઈક પૈસા ઉઘરાવે, એને હું સખત શબ્દમાં વખોડું છું. આજરોજ ભરૂચ નગરપાલિકાના જે સ્ટ્રીટ લાઇટના કનેક્શનો કાપવામાં આવેલ છે, એ અનુસંધાને કેટલાક લોકો આજે નગરપાલિકામાં કંઈક ફાળો ઉઘરાઈને આવ્યા હતા અમને આપવા માટે, પરંતુ અમે એ સ્વીકારેલા નથી. એવા કોઈ ફાળાની નગરપાલિકાની જરૂરિયાત નથી, અને નગરપાલિકા સક્ષમ છે અને ભરી અને ચાલુ કરવડાવે.